નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું A1 ગુજરાતી ચેનલમાં. મિત્રો, દરેક લોકોના મનમાં સવાલ હોય છે કે શ્રાદ્ધ કેમ કરવામાં આવે છે, શ્રાદ્ધમાં શું કરવાનું હોય છે, શ્રાદ્ધ કેવી રીતે ચાલુ થયું, શ્રાદ્ધમાં કાગવાસ કાગડાને જ કેમ નાખવામાં આવે છે, શ્રાદ્ધમાં શું વિધિ હોય છે. તો મિત્રો, આ દરેક સવાલના જવાબ જોવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. હિન્દુ ધર્મના લોકોમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. વિક્રમ સંવતના ભાદરવા સુદ પૂનમેથી આ પર્વની શરૂઆત થાય છે, જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધના 16 દિવસના સમૂહને શ્રાદ્ધ પક્ષ તેમજ પિતૃતર્પણના દિવસો કહેવાય છે. શ્રીમદ ભાગવદ ગીતામાં આપણા શરીરના કુલ 3 પ્રકાર જણાવ્યા છે, સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂલ શરીર એટલે પંચ મહાભૂતોનું બનેલું આ ખોડિયું, અર્થાત ભૌતિક દેહ સ્વરૂપ શરીર. સૂક્ષ્મ શરીર એટલે કે જે નરી આંખે દેખાતું નથી, જે અજન્મા છે, જે અમર છે તે જીવ. કારણ શરીર એટલે કે મનુષ્ય મૃત્યુ પામે તે વખતે અધૂરી વાસનાઓ સાથે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને મૂળ આત્મા જે અદ્રશ્ય છે અને કર્મ ફળ પામવા બીજા પુનર્જન્મનું કારણ બને છે તે. હવે આ અદ્રશ્ય આત્મા જ્યાં સુધી બીજો જન્મ ધારણ ન કરે ત્યાં સુધી આંતરિક્ષમાં વિચરણ કરે છે, જે ક્યારેક આ પૃથ્વી ઉપર કોઈના માતા પિતા, પુત્ર, ભાઈ, બહેન, પતિ, પત્ની હતા. તે અદ્રશ્ય આત્માની તૃપ્તિ માટે પૃથ્વી ઉપર હયાત તેમના સગા વહાલાઓ કે જેમની સાથે પ્રત્યક્ષ રીતે લોહીની સગાઈ છે, તેઓ જે શાસ્ત્રોક્ત વિધિ કરે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. આપણા ઋષિમુનિઓએ દરેક મૃતાત્મા માટે તિથિવાર વિધિનું આયોજન કરેલું છે, તેને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે, જે ભાદરવા પૂનમથી અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધ વિશે એક સુંદર વ્યાખ્યા છે, અતૃપ્ત પિતૃઓની તૃપ્તિ માટે મન, વચન, કર્મથી, દિલથી, શુદ્ધ ભાવનાથી દૃઢ સંકલ્પ કરીને વિધિ વિધાન મુજબ આ બાબતના જાણકાર પાસે શાસ્ત્રોક્ત વિધિથી જે તર્પણ ક્રિયા કરવામાં આવે છે તેને શ્રાદ્ધ ક્રિયા કહેવામાં આવે છે. મિત્રો, બ્રહ્મદેવના પુત્ર અત્રિ ઋષિએ સૌ પ્રથમ શ્રાદ્ધની શરૂઆત કરી હતી. આપણા માણસોના સમાજમાં મનુ ભગવાનને શ્રાદ્ધ શરૂ કરેલ હોય, મનુને શ્રાદ્ધ દેવ પણ કહેવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધના 12 પ્રકારનું વિગતે વર્ણન કરેલું છે. મિત્રો, તિથિવાર કરતા શ્રાદ્ધ મુખ્યત્વે આ મુજબ છે. 5મના શ્રાદ્ધને પરિણી, 6ઠના શ્રાદ્ધને કૃતિકા, 9મના શ્રાદ્ધને અવિધવા, 13ના શ્રાદ્ધને મદા, 12સનું શ્રાદ્ધ સંન્યાસીઓ માટે હોય છે, 14ના રોજ અકસ્માત અસ્ત્ર શસ્ત્રથી મૃત્યુ થયું હોય તેમના માટે હોય છે. જેમના મૃત્યુની તિથિ યાદ ન હોય તેમનું શ્રાદ્ધ અમાસના રોજ કરવામાં આવે છે, જેને સર્વપિતૃ શ્રાદ્ધ કહે છે. આ તમામ પિતૃઓના અધિષ્ટ દેવતા વસુ, રુદ્ર અને આદિત્ય છે. આપણે ત્યાં ખાસ કરીને શ્રાદ્ધ વિધિ માટે સિદ્ધપુર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, ચાણોદકર નાળી, કાશી, ગયા બિહાર, હરિદ્વાર, મથુરા, ત્રિવેણી સંગમ, વિશ્વામઘાટ, પવિત્ર નદીઓના વિવિધ સ્થળો ખૂબ જાણીતા છે. આ વિધિ પોતાના ઘરે પણ કરી શકાય છે. મૂળ ભાવ શ્રદ્ધા અને દિલથી સાચી લાગણી હોવી જોઈએ. સાંખ્યશાસ્ત્રના પ્રણેતા કલાપી મુનિએ પોતાની માતાનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં કર્યું હતું. દશરથ રાજા મૃત્યુ પામ્યાની જાણ થતાં શ્રી રામચંદ્રજીએ વનવાસ હોય શ્રાદ્ધ વનમાં કર્યું હતું. પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે આ રીતે શ્રાદ્ધ કર્યાના અનેક ઉદાહરણો પુરાણોમાં છે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ અને જમણવારમાં દૂધપાક કે ખીરનો આગ્રહ રાખવામાં આવે છે. તેની પાછળ સ્વાસ્થ્ય અને પ્રકૃતિ બેલેન્સની ભાવના છે. વરસાદ પછી પડતા અકરા તડકાને કારણે શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે, જેને કારણે વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકાર જેવા રોગો પેદા થાય છે. તેનું શમન અનિવાર્ય છે. માટે દૂધપાક કે ખીર બનાવીને આ 15 દિવસ સુધી ખાવામાં આવે છે, જેથી પિત્ત કે લોહી વિકાર જેવા રોગોને દૂર કરી શકાય. કાગવાસ નાખવામાં આવે છે તેની પાછળનું એક કારણ એ છે કે ભાદરવા મહિનામાં કાગડાઓને બચ્ચા આવે છે અને નાના નાના બચ્ચાઓ હજુ જંતુઓ પચાવવા માટે સક્ષમ નથી હોતા. તે કાગવાસ થકી પોષણ મેળવે છે. આ પક્ષમાં દરેક સનાતન ધર્મી પોતાના પિતૃઓને યાદ કરે છે. તેમના નિમિત્તે દાન પૂર્ણ, બ્રાહ્મણ ભોજન, પિંડદાન, તર્પણ, માર્જન વગેરે ક્રિયાઓ કરી પિતૃઓને યાદ કરે છે. આ સમય દરમિયાન આત્માઓને ક્ષમા યાચના કરવી, જેના કારણે આપણું અસ્તિત્વ છે, તેમની સંપત્તિ પર આપણો અધિકાર છે,
તેમને યાદ કરવા માટે આ સમય ખૂબ જ અગત્યનો છે. આપણા સંતાનોને પણ તેમના પૂર્વજો વિશે માહિતી આપવી, પૂર્વજોના કર્મોથી વાકેફ કરાવવા અને શ્રદ્ધાથી તેમને યાદ કરી તર્પણ કરવું, તેના નિમિત્તે બ્રાહ્મણ ભોજન, કાગવાસ, ગરીબોને દાન, વસ્ત્રદાન વગેરે કરવું, તે જ સાચું શ્રાદ્ધ છે. મિત્રો, આ વિષય નીકળ્યો છે તો તમારું ધ્યાન એક બીજી તરફ દોરવા માંગુ છું. માણસના મરણ પછી જેટલા ઉત્સાહથી શ્રાદ્ધ કરવામાં આવે છે, તેથી પણ વધારે ભાવ કે ઉત્સાહથી તે જીવતો હોય ત્યારે તેની પાછળ સેવા કરવી જોઈએ. માતા પિતાની સાથે ખરાબ વ્યવહાર કરનારા ને તેમને ત્રાસ આપનારા સંતાનોને જીવતા હોય ત્યારે તેમને ઘી દૂધનો છાંટો નથી આપતા, સારું કપડું નથી પહેરાવતા ને સારી રીતે બોલાવતા પણ નથી, તે જ બાળકો તેમના મરણ પછી તેમની પાછળ જમણવાર કરે છે અને ધન કે વસ્ત્રનું દાન કરે છે. આ કઈ જાતનું શ્રાદ્ધ છે? આવા શ્રાદ્ધ કરનારનું કલ્યાણ ભાગ્ય જ થઈ શકે. માટે જે જીવો આપણી વચ્ચે જીવે છે તેમની સાથે બને તેટલો સારો વ્યવહાર કરીને તેમના આત્માને જીવતા જ શાંતિ આપવાની અને સુખી કરવાની જરૂર છે. તેમની યથાશક્તિ સેવા કરીને તેમને જીવતા જ પ્રસન્ન કરવાની જરૂર છે. એવી રીતે જો કરી શકીએ તો આપણા શ્રાદ્ધ મરણ પછી નહીં પણ જીવન દરમિયાન જ થઈ જશે. તથા મરણ પછી ગરુડ પુરાણ વાંચવાની, સપ્તાહ કરવાની કે શ્રાદ્ધ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે મરણ પછી થતી સદગતિ કરતા દરેક જીવ જીવન દરમિયાન જ આ શરીરમાં સદગતિ મેળવે એવી આપણી ભાવના હશે. તો મિત્રો, આ સાથે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા નોટિફિકેશન બેલને ઓન કરો જેથી દરેક નવી વિડીયો તમારા સુધી પહોંચી શકે.